રાજપીપળા ખાતે નર્મદા જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ અને સન્માન સમારંભ યોજાયો. નર્મદા જિલ્લામાં શૈક્ષણિક વર્ષ 2021-22માં જિલ્લા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક એનાયત કરવાનો તેમજ નિવૃત્ત થયેલા પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગના સારસ્વતોને તેમજ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનિત કરવાના આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા, જિલ્લા કલેક્ટર શ્વેતા તેવત્યા, ધારીખેડા સુગરના ચેરમેન અને દૂધધારા ડેરી ભરૂચના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શાંતાબેન વસાવા, જિલ્લા શિક્ષણ અધિકારી જયેશભાઈ પટેલ સહિત શિક્ષણ જગતના આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી સંબોધતા રાજ્યકક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે કર્મનિષ્ઠ શિક્ષકો દેશનું અને બાળકોના ભવિષ્યનું ઘડતર કરે છે. શિક્ષિત પેઢી દેશને પૂરું પાડવાનું કામ શિક્ષકો કરી રહ્યા છે. વાલીઓએ માટી સ્વરૂપે શિક્ષકોને સોંપેલા બાળકનું કોડિયું બનાવી તેમાં શિક્ષણરૂપી જ્યોત પ્રગટાવવાનું ભગીરથ કાર્ય શિક્ષકોએ કરવાનું છે. વધુમાં તેમણે ઉમેર્યું કે પ્રાથમિક શાળામાં દાખલ થતું બાળક તેના શિક્ષકને આજીવન યાદ કરે છે, ત્યારે પ્રાથમિક શાળાના શિક્ષકો પાયાનું શિક્ષણ બાળકોને આપવામાં ખૂબ ઉમદા કાર્ય કરી રહ્યા છે. તેના કારણે જ આદિવાસી વિસ્તારોમાં પણ શિક્ષણનું પ્રમાણ ખૂબ ઊંચું આવ્યું છે અને તેમને લીધે જેના કારણે આજે ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે, જેનો સમગ્ર શ્રેય પ્રાથમિક શાળાના શિક્ષકોને જાય છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવા અને નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન કરી જિલ્લાના શિક્ષકોને બિરદાવ્યા હતા. આ પારિતોષિક વિતરણ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના 1 તાલુકા કક્ષાના 3 શિક્ષકો, જિલ્લાના 15 જેટલા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરીને સન્માનિત કરાયા હતા, જ્યારે 40 જેટલા વયનિવૃત્તિ થયેલા સારસ્વતોને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરી તેમને શુભેચ્છા પાઠવાઈ હતી. દીપક જગતાપ, JSTV, રાજપીપળા. આજે નર્મદા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. હું મારી શાળાની અંદર દરેક વિદ્યાર્થી સુધી પહોંચવાનો પ્રયત્ન કરું છું અને એને પડતી મુશ્કેલીઓમાં એની મદદ કરી અને વિવિધ પ્રકારના મટીરિયલ્સનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને વધારે ને વધારે અધ્યયન નિષ્પત્તિઓ અને જે એમની ધોરણ આવે છે ભણવામાં એમાં મદદ કરવા અને સુધારવા માટે પ્રયાસ કરું છું. આજે મને અહીંયાથી જે પણ કંઈ રકમ આર્થિક સહાય રૂપે આપવામાં આવી છે સરકાર તરફથી, એ મેં મારી શાળાના વિકાસ માટે મારી શાળામાં ડોનેટ કરેલી છે અને હું આગળ પણ એવી આશા રાખું છું કે આ રીતે મારી શાળા ઉત્તરોત્તર વિકાસ કરી અને મારી જે બીજા શિક્ષકો પણ આગળ શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ મેળવે અને આપણા જે અખંડ ભારતનું અને શ્રેષ્ઠ ભારતનું આપણે જે સ્વપ્ન જોયું છે એ સ્વપ્ન આપણે સાકાર